સમગ્ર દેશભરમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એપ્રિલ મહિનાની પહેલી તારીખથી 45 વય ધરાવતા વ્યક્તિઓ તથા તેમનાથી વધુ વયની વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે જો કે અત્યાર સુધી 60 વયથી વધુ ધરાવતા અને ગંભીર બીમારીઓ સાથે સંકળાયેલા લોકોને વેક્સિન આપવામાં આવી રહી હતી પરંતુ હમણાં કોરોનાનો આતંક ફરી એકવાર વધ્યો છે અને લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે જેથી કોરોનાને રોકવા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે વેક્સિનેશનની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જુનાડીસા ગામના અગ્રણી દિલીપભાઈ બારોટ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ફારૂકભાઈ દાણી અને ભરતભાઈ સોની સહિત ગ્રામ પંચાયતના સભ્યોએ વેક્સિન મુકાવી હતી આ ઉપરાંત ગામના અગ્રણીએ વેક્સિન અંગે જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે તો તેનાથી રક્ષણ મળી રહે તે માટે કોરોના રસી ખૂબ જ જરૂરી છે કોરોના રસીની કોઈ આડઅસર નથી તો દરેક લોકોએ કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર આ રસી મુકાવી જોઈએ તેવો ગામ લોકોને અનુરોધ કર્યો હતો મેં જુનાડીસા પીએચસી કેન્દ્ર ખાતે આવી અને રસીકરણ કરાવ્યું છે આખો દિવસ બેઠો કોઈ પણ જાતની આડઅસર થઈ નથી બે દિવસ પહેલાં મારા આખા પરિવારના સભ્યોએ રસી લીધી છે કોઈ પણ જાતની આડઅસર નથી જુનાડીસા ગામ અને આજુબાજુના વિસ્તારમાં કોરોના મહામારી વેગ પકડી રહી છે ત્યારે આપણે સૌ ગામ લોકોએ જાગૃતતા દાખવી આ રસીકરણના કાર્યક્રમમાં સહકાર આપી અને દરેક વ્યક્તિએ જરૂરિયાત મુજબના વ્યક્તિઓએ રસી લઈ લેવી 45 વર્ષથી ઉપરની વ્યક્તિઓને હાલ રસીકરણનો કાર્યક્રમ ચાલુ છે પીએચસી કેન્દ્ર ગ્રામ પંચાયત જુનાડીસા સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી આપણા ઉત્સાહી તલાટીશ્રી ખૂબ જ એની સક્રિયતા દાખવી રહ્યા છે ત્યારે આપણે ગામ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે જુનાડીસા પીએચસી કેન્દ્રમાંથી પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે લોકોને આ રસીકરણની કોઈ આડઅસર નથી મારા આખા પરિવારે રસી લીધી છે કોઈ પણ જાતની ગભરાહટ વગર લોકો પીએચસી કેન્દ્ર જુનાડીસા ખાતે રસીકરણનો લાભ લેવા દરેકને નમ્ર અપીલ છે